વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું દ્વિતીયક કોષવી છે દ્વિતીયક બેટરી જેને કહેતા હતા તેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા પ્રાથમિક બેટરી વિશે જેની અંદર આપણે જોયું તો લેડ સંગ્રહ કોષ અને મર્ક્યુરી કોષ આ બંને કોષ એવા હતા કે જેને આપણે પુનઃજીવિત કરી શકતા નથી મતલબ કે તેનું પુનઃ ઉત્પાદન શક્ય નથી એકવાર વપરાશમાં લીધા પછી તે મૃત બની જાય છે ફરીથી તેનો આપણે ઉપયોગ કરી શકતા નથી પરંતુ દ્વિતીયક કોષ કહીએ દ્વિતીયક બેટરી કહીએ જેનો આપણે એક વખત ઉપયોગ થઈ જાય પછી એને આપણે ચાર્જિંગ કરી અને ફરીથી યુઝમાં લઈ શકતા હતા એટલે આ પ્રકાર જે આપણે કીધા હતા તે આપણે રાખ્યા હતા દ્વિતીયક કોષની અંદર દ્વિતીયક કોષમાં ખાસ આપણે જોવાનું છે લેડ સંગ્રાહક કોષ કહીએ અને બીજો આવે છે નિકલ કેડમિયમ કોષ તો અત્યારે વાત કરીશું આપણે લેડ સંગ્રાહક બેટરી કહીએ કે લેડ સંગ્રાહક કોષ આ જે લેડ સંગ્રાહક કોષ હતો લેડ સંગ્રાહક બેટરી જે હતી તે ખાસ ઓટોમોબાઈલ ક્ષેત્રે અને ઇન્વર્ટર્સ ને એ બધાની અંદર ઉપયોગ થતો હતો ઓટોમોબાઈલ ક્ષેત્રે જે કાર જે આપણે ટુ વ્હીલર બધાની જે બેટરી બનાવતા હોઈએ છીએ જેનાથી આપણે લાઇટ ને બધી અલગ અલગ જે કામ ચાલતું હોય છે ઓટોમોબાઈલના જે સાધનો એના અંદર જે બેટરીનું જે કામ હશે એના અંદર આનો યુઝ થતો હોય છે ઇન્વર્ટર્સ ને બધાની અંદર પણ આનો ઉપયોગ થતો હોય છે લેડ સંગ્રાહક કોષ ખાસ તે જગ્યાએ મહત્વનું વાત કરીએ લેડ સંગ્રાહક કોષની રચના વિશે તો લેડ સંગ્રાહક કોષમાં એનોડ તરીકે લેડની પટ્ટી અને કેથોડ તરીકે લેડની ગ્રીડ લેડની ગ્રીડ મતલબ કે એના ઉપર જે PbO2 લેડ ઓક્સાઇડનું અસ્તર ચડાવેલું હોય તે પ્રકારનું આવરણ પણ એનોડ અને કેથોડ કેવા જે તો બંને કહીએ લેડના બનેલા છે પીબી જે કહેતા હતા એટલે એનોડ તરીકે લેડ અને કેથોડ તરીકે લેડની ગ્રીડ જેના ઉપર PbO2 નું સ્તર ચડાવેલું હોય છે લેડ ઓક્સાઇડ જે કહીએ તે લેવામાં આવે છે અહીંયા ખાસ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે 38% સાંદ્રતા ધરાવતું W/W 38% સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવામાં આવતું એટલે આ રીતે લેડ સંગ્રાહક કોષની ગોઠવણી થતી હતી હવે ખરેખર કોષ કાર્યરત હશે તેમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થતી હતી કારણ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે જ આપણને વિદ્યુત ઉર્જા મળતી હોય છે તો જ્યારે કોષ ઉપયોગમાં હશે ત્યારની વાત કરીએ તો એનોડ ઉપર જે પીબી હશે આ એનોડ ઉપર પીબી હતો આપણે અહીંયા જે 38% સલ્ફ્યુરિક એસિડનું જે દ્રાવણ લીધેલું છે તો આ સલ્ફ્યુરિક એસિડમાંથી H+ ના આયનો અને SO4-2- ના આયનો છૂટા પડશે તો હવે ખરેખર એનોડ ઉપર આપણે કહીએ તો એનોડ ઉપર થતું હોય ઓક્સિડેશન કઈ રીતે થશે તો આમાં રહેલો જે પીબી હતો આ પીબી હશે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને બે ઇલેક્ટ્રોન ગુમાઈ સેમાં ફેરવાઈ જતો તો PB2+માં અને ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા આપણે કહેતા હતા ઓક્સિડેશન તો અહીંયા જે એનોડ ઉપરનો પીબી હતો એ PB2+માં ફેરવાય અને બે ઇલેક્ટ્રોન ગુમાવે પણ અહીંયા PB2+ આયન ના મળતા PB2+ દ્રાવણમાં રહેલા જે SO4-2- ના કારણ કે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે અને H2SO4 નું દ્રાવણ ઉમેરેલું તો અહીંયાથી જે SO4-2- ના આયન હશે SO4-2- પીબી જોડે જોડાશે અને બનાવશે PbSO4 એટલે કે આપણને અહીંયા એનોડ ઉપર PbSO4 મળતું અને બે ઇલેક્ટ્રોન વાત કરીએ કેથોડ ઉપર ની પ્રક્રિયાની વાત કરીએ તો કેથોડ ઉપર આપણે લેડની જે ગ્રીડ લીધેલી PbO2 નું અસ્તર ચડાવેલી અહીંયા પ્રક્રિયા કરશે PbO2 હવે PbO2 પ્રક્રિયા કરશે તો PbO2 જલીય દ્રાવણમાં SO4-2- હશે H+ હશે અને બે ઇલેક્ટ્રોન PbA મુક્ત કર્યા તે હશે તો હવે અહીંયા જે પ્રક્રિયા થશે એની અંદર આ પ્રક્રિયાની અંદર PbO2 માંથી તો અહીંયા ખાસ છે અહીંયા જેલો જે PbA હશે આ PbA હશે અહીંયાથી SO4-2- હશે તો ઇલેક્ટ્રોન મેળવી અને બે ઇલેક્ટ્રોન જે મુક્ત કર્યા હતા તે મેળવી અહીંયાથી પણ PbA ફેરવાશે PbSO4માં અને જે H+ હતા H+ ઇલેક્ટ્રોન મેળવી અને સેમા ફેરવાતા હતા પાણીના અણુમાં એટલે કે H2O અહીંયાથી જે ઓક્સિજન મુક્ત થયો O2 અને 4H હતા 4H એટલા માટે લેવા પડે ઓક્સિજન અહીંયા બે હતા બે ઓક્સિજન જોડે પાણીનો અણુ બનાવવા હોય તો આપણે ટોટલ 4H ના અણુની જરૂર પડે એટલે અહીંયા 2H2O H+ ઇલેક્ટ્રોન અને ઓક્સિજન મેળવી અને સેમા ફેરવાશે H2O માં તો અહીંયા આ પ્રકારની ટોટલ એમ કે પ્રક્રિયા થતી હતી એનોડ અને કેથોડ બંનેમાં નિપત તરીકે તો આપણને PbSO4 જ મળે છે અને પાણીનો અણુ આ રીતે મુક્ત થતો હોય
તમારે કુલ કોષ પ્રક્રિયા લખવી હોય તો કુલ કોષ પ્રક્રિયામાં બંને બાજુ ઇલેક્ટ્રોન કેન્સલ કરી દઈએ. ઇલેક્ટ્રોન કેન્સલ થાય તો તમે પ્રક્રિયા લખી શકતા હતા રીતે PbPbO2. પ્રક્રિયક બાજુની જ વસ્તુ લખીએ, 4H+ અને SO4 2- ના બે અણુ, એટલે એમ કહેવા જઈએ તો આપણા જોડે H2SO4 કેટલા થયા, ટોટલ બે અણુ થયા, 2H2SO4, અને ફેરવાશે બે PbSO4 ના અણુ, આ એક PbSO4 ના એક PbSO4, અને મુક્ત થતું 2H2. પણ આ જ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનની હેરફેર થતી હતી એના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ મળે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થયું, અહીંયા જે ઇલેક્ટ્રોનના વહનના કારણે આ રીતે આપણને કહીએ તો વિદ્યુત મળતું હતું. આ વાત થઈ કોષ કાર્યરત હશે ત્યારે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા. તમને પૂછાય કે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા લખો, કારણ કે એ દરમિયાન ડિસ્ચાર્જિંગ થતું હશે. હવે જ્યારે ચાર્જિંગ કરવામાં આવશે, કોષ કાર્ય કરતો બંધ થઈ જાય, કોષ કાર્ય કરતો બંધ થઈ જશે ત્યારે તમે એને ચાર્જિંગમાં મૂકો છો. અને ચાર્જિંગમાં મૂકો મતલબ કે પ્રક્રિયા થશે પ્રતિગામી દિશામાં. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે એટલે એનોડ ઉપરની પ્રક્રિયા અને કેથોડ ઉપરની પ્રક્રિયા જે હતી એ પ્રક્રિયા અહીંયા ખાસ ઉલટાઈ જશે. એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા ઉલટાઈ જશે એટલે એનોડનો જે PbSO4 જે હશે, એટલે કે જે આપણો તો એનોડ હતો એ કેથોડ બનશે, કેથોડ હશે એનોડ બની જશે. અને બીજું કે આ PbSO4 હશે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને PbSO PbB માં ફેરવાશે, એનોડ ઉપરનો જે હતો, અને જે કેથોડ ઉપરનો જે હતો એ PbSO4 હતો. ટૂંકમાં રિવર્સ પ્રક્રિયા તમારે ઉલટી લખવાની રહેશે, 2H2O PbO2 SO4 2- વત્તા 4H+ બે ઇલેક્ટ્રોન, આ રીતે ઉલટી પ્રક્રિયા થાય. એટલે કે કહેવા માંગીએ છીએ કે એનોડ પરનો PbSO4 PbBમાં અને કેથોડ પરનો PbSO4 PbO2માં ફેરવાશે. પ્રતિગામી પ્રક્રિયામાં તમને ઉલટું મળશે, પણ એમ કહેવા જઈએ તો ખરેખર તે જશે એનોડ હશે કેથોડ બનશે, કેથોડ હશે શું બની જશે એનોડ. પણ આ રીતે રિવર્સ પ્રક્રિયા આપણે એની લખી શકીએ. વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. અને કારની અંદર કે અનુક્રમે કહીએ તો 12 કે 10 કેવી શ્રેણીમાં આ રીતે જોડી, અને 22 વોલ્ટ 24 વોલ્ટ જો 11 તમારે બેટરી જોડી હોય તો 11 આ રીતે આપણે જુદા જુદા કોષ જોડી શ્રેણી જોડાણમાં તો 22 વોલ્ટ જેટલો પણ પ્રવાહ મેળવી શકતા હતા. તો લેડ સંગ્રાહક કોષથી આપણે જે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ તે 2 વોલ્ટ જેટલો. બીજા નંબરે જોઈએ તો દ્વિતીય કોષમાં આવતો તો નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની જે કાર્યક્ષમતા કહી તે લેડ સંગ્રાહક કોષ કરતાં વધુ હતી, પરંતુ તેનું ઉત્પાદન ઘણું મોંઘું હોય તેના વિશે વધારે ઉપયોગ થતો નથી એનો. અને આપણે પણ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ વિશે ડિટેલમાં ચર્ચા કરવાની રહેતી નથી, પણ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની અંદર જો એની રાસાયણિક પ્રક્રિયા જોઈ હોય તો કેડમિયમ કેડમિયમ ઓક્સાઇડમાં નિકલ હાઇડ્રોક્સાઇડની અંદર કન્વર્ટ થશે અને H2O માં ફેરવાશે. એટલે આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તમને જોવા મળે છે, પણ આના વિશે આપણે ડિટેલમાં લખવાનું નથી, પણ ફક્ત એની એક રાસાયણિક પ્રક્રિયા તમે યાદ રાખજો. પછીની વાત કરીએ બળતણ કોષ કહીએ ઈંધણ કોષ કહીએ, તો ખાસ કાર્યક્ષમતા ધરાવતો જે બળતણ કોષ કહીએ ઈંધણ કોષ કહીએ તેની અંદર જે આપણે અશ્મિગત બળતણ કીધા, જે કોલ વાયુ કોલ ગેસ કહેતા હતા, જે તેલ આપણે કહેતા હતા ડીઝલની બધાની મદદથી, તો એનું દહન કરી અને એનું દહન થવાથી આપણે જે વિદ્યુત ઉર્જા મેળવી હશે. હવે ખરેખર વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે ટર્બાઇનને ફેરવવું પડે, અને ટર્બાઇનને ફેરવવા માટેની જે એનર્જી હશે, જે પાણીની વરાળ, જે એને ઊંચા દબાણે પાણીની વરાળને ફેરવીને એની મદદથી ટર્બાઇન ફેરવાય અને વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકતા હતા. તો આ જે ટર્બાઇનની ગતિ કરાવવા માટે ઊંચા દબાણે પાણી મેળવવા માટે ઊંચા દબાણે જે પાણીની વરાળ મેળવવી હતી એ માટે અશ્મિગત બળતણનો ઉપયોગ થતો હતો. અને જે અશ્મિગત બળતણનો ઉપયોગ થઈ અને જે આપણે ટર્બાઇનનું
ફેરવાય અને એમાંથી આપણે વિદ્યુત ઊર્જા પ્રાપ્ત કરી શકતા હતા. ખાસથી આપણે તાપીય વિદ્યુત મથકો કહીએ થર્મલ પાવર સ્ટેશનને તેની અંદર, તો આ રીતે આપણે વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરતા હોઈએ છીએ. અને ટૂંકમાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે ચુંબકીય ક્ષેત્રમાં ટર્બાઇનનું જે ફેરવવાની આખું જે મિકેનિક્સ હોય છે એ પ્રમાણે ટર્બાઇનની ગતિ કરાવી પડે. અને ટર્બાઇનની ગતિ કરવા માટે આપણે પાણીની વરાળને ઊંચા દબાણે લઈ જઈ અને એના કારણે આપણને જે ટર્બાઇન ગતિ કરતું અને વિદ્યુત મળતી હતી. તો અહીંયા આપણે જોયું કે ગેલ્વેનિક કોષની અંદર બી રાસાયણિક ઊર્જાનું રૂપાંતર કરી રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ. તો હવે એ ગેલ્વેનિક કોષને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જે મિથેન કહીએ, હાઇડ્રોજન કહીએ, મિથેનોલ જેવા કહીએ, તો આવા પદાર્થોનું દહન થવાથી જે ઊર્જા ઉત્પન્ન થતી હતી એનો ઉપયોગ કરીને રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં ફેરવી શકાતી હતી. તો આ પ્રકારના સ્પેશિયલ તૈયાર કરવામાં આવે બળતણ કોષ, ઇંધણ કોષ, આવા જ પ્રકારનો એક જે બળતણ કોષ કહીએ જે આપણે હાઇડ્રોજન બળતણ કોષ તરીકે પણ ઓળખશો. ખાસ એ આપણે અશ્મિગત બળતણ જે કે ડીઝલ એ બધાથી જો આપણે આ રીતે વિદ્યુત ઊર્જા મેળવી હશે તો એનાથી પ્રશ્ન રહેતો હતો કે પ્રદૂષણનો પ્રશ્ન રહેશે. પરંતુ જો આ રીતે હાઇડ્રોજનની મદદથી કે રીતે કરવામાં આવશે તો એની અંદર પ્રદૂષણનો પ્રશ્ન રહેતો નથી. તો આપણે ખાસ જોઈએ કે જે બળતણ કોષ, ઇંધણ કોષ જે હાઇડ્રોજનની મદદથી મેળવવામાં આવશે એની રચના વિશે. તો આ રીતે એક પાત્રમાં ગોઠવણી કરવામાં આવે છે, તેની અંદર એક બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો, બીજી બાજુથી ઓક્સિજન વાયુ પસાર કરવાનો. એટલે કે એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ, કેથોડ ઉપર ઓક્સિજન વાયુ, અને જે વચ્ચેના ભાગમાં કહીએ તો વચ્ચેના ભાગમાં આપણે સાંદ્ર જલીય NaOHનું દ્રાવણ લીધેલું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હશે. અને જે બંને વિદ્યુત ધ્રુવો લીધા છે, બંને વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ કાર્બનના બનેલા, એટલે કે એક ટાઈપના આપણે કહીએ ગ્રેફાઇટના બનેલા વિદ્યુત ધ્રુવો લેવું. અને આ રીતે અહીંયાથી જે પાણીની વરાળ ઉત્પન્ન થશે, પાણીની બાષ્પ ઉત્પન્ન થશે, એને પસાર થવા માટે જગ્યા, એટલે જે એનોડ હશે, જે કેથોડ હશે, એનોડ અને કેથોડ બંને ગ્રેફાઇટ કાર્બનના બનેલા, એનોડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, કેથોડ ઉપરથી ઓક્સિજન વાયુ બને, અને એને એકનું જલીય દ્રાવણ લીધેલું છે, અને પ્રક્રિયા થવાના કારણે જે પાણીની વરાળ ઉત્પન્ન થતી હશે આ પાણીની વરાળ અહીંયાથી બહાર નીકળતી હશે. એનોડ અને કેથોડ ઉપર બંનેની કાર્યક્ષમતા જે હાઇડ્રોજનને વધારીએ એ આપણે વધારવી હોય તો ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરતા હતા પ્લેટિનમ અથવા પ્લેરિનમનો પાવડર અંદર ઉમેરવામાં આવશે જેથી ઉદ્દીપકની મદદથી તેની કાર્યક્ષમતા વધારી શકાય. હવે જે કેથોડ ઉપર પ્રક્રિયા થતી હતી, કેથોડ ઉપર જે પ્રક્રિયા થતી હતી અહીંયા જલીય દ્રાવણ બધામાં લીધેલું છે અને H2O તો સંખાવાનું, તો કેથોડ હશે એના ઉપર આપણે ઓક્સિજન પસાર કરતો, ઓક્સિજન પાણી જોડે પ્રક્રિયા કરશે અને જે ચાર ઇલેક્ટ્રોન મેળવશે, અહીંયા ખરેખર એમ જોવા જઈએ તો પાણીનું જ એક પ્રકારે વિદ્યુત વિભાજન થશે, હાઇડ્રોજન અને ઓક્સિજન જે કહીએ તો પાણી જ બનાવતા હતા એની અંદર. તો ઓક્સિજન પાણીના બે અણુ અને ચાર ઇલેક્ટ્રોન મેળવી અને ચાર OH- માં ફેરવાશે, અને એનોડ ઉપર જે હાઇડ્રોજન આવશે એ ચાર OH- મેળવી અને ચાર H2 અને ચાર ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એટલે આ રીતે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. પણ વાસ્તવમાં ચાર OH- ચાર OH- ચાર ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન ને કેન્સલ કરી તો આપણા જોડે પ્રક્રિયા એ ટાઈપની હતી, 2H2+O2, અહીંયા 2H2O ના અણુ અને ચાર H2O, તો અહીંયા 2H2O કેન્સલ થાય તો આપણા જોડે વધે કેટલા 2H2O ના, એટલે હાઇડ્રોજન ઓક્સિજન જોડે જોડાય અને પાણીની વરાળ આ રીતે આપણને બનાવશે, આ રીતની એની અંદર પ્રક્રિયા બનતી હતી. એટલે ખરેખર જોવા જઈએ તો એક પ્રકારે પાણીનું વિદ્યુત વિભાજન કહીએ એ જ પ્રક્રિયા અહીંયા થશે, પણ આ રીતે કેથોડ ઉપર ઓક્સિજનની પ્રક્રિયા, એનોડ ઉપર હાઇડ્રોજનની પ્રક્રિયા. આ જે કોષ હશે એનો વોલ્ટ પણ કહેવાશે, 1.23 વોલ્ટ જેટલો એનો વોલ્ટેજ હશે એટલો વિદ્યુત પ્રવાહ તમે મેળવી શકશો. ખાસ કરીને કહીએ કે આ કોષનો ફાયદો એ હતો કે આ કોષની અંદર પ્રદૂષણ થતું નથી, પ્રદૂષણ થતું નથી એનું કારણ જે નિપજ મળે છે પાણીની વરાળ જ મળે છે, અને આ પાણીની વરાળને ઠંડી પાડીને આપણે પાણી તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ. ખાસ કરીને કહીએ જે એપોલો અવકાશયાન હતો, આ એપોલો અવકાશયાનમાં જે હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કરેલો અને જે પાણીની વરાળ ઉત્પન્ન થતી એને ઠંડી પાડીને વૈજ્ઞાનિકોને પીવાના પાણી માટે પણ ઉપયોગમાં કરેલો, એટલે આની ખાસ કાર્યક્ષમતા પણ કહીએ તો વધુ સારી હતી, પ્રદૂષણનો પ્રશ્ન પણ આની અંદર રહેતો નથી, એટલે ઘણી રીતે મહત્વનો આ બળતણ કોષ. ખાસ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે આકૃતિ દોરી સમીકરણ સહિત આખી વસ્તુ એની સમજાવવાની રહે છે.